अनलॉक वन में सरकार द्वारा छूटछाट अपाया बाद आज मॉल मंदिरों शुरू थे तरह सूरत में मॉलों अंदर में आवेल दुकानों शुरू थी है। मॉल में संपूर्ण तकेदारी राख्या बाद ज ग्राहकों ने प्रवेश आप। अनलॉक एक में सरकार द्वारा छूटछाट अपाया बाद आज मॉल मंदिरों शुरू थे। कोरोना वायरस हाहाकार वच्चे लॉकडाउन में बे महीना थी वधु समय जेटला मॉल मल्टीप्लेक्स बंद रहा है। आज सूरत विविध विस्तार में आवेला मॉल ग्राहकों माटे खुल्या छे। ग्राहकों ने सोशल डिस्टन्सिंग साथे स्क्रीनिंग करीने प्रवेश आपवामां आवी रह्या छे। ग्राहकों ना नाम रजिस्टर में नोंधाया बाद तेमने खरीदी माटे अंदर प्रवेश आपवामां आवी रह्या छे। घणा समय पछी वेपार धंधानी शुरुआत थई होती ग्राहकों पण धीमे धीमे मॉल में आवी रह्या छे। हूँ सुनील दुबे, हूँ ग्रीनीमां छूँ, આપણે ગ્રીની ધરાવું છું અને આજે અમે ઘણા સમય પછી 70 દિવસ પછી આજે અમને સરકારના ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલુ કર્યું છે, પણ જે પહેલાં કરતાં આજે અમે ધરાવ્યું કે ઘરું સારું રહેશે, પણ આજે સવારથી કંઈ એટલું સર ખાસ નથી। હવે અમે એવું ધારીએ છીએ કે લોકોને સૂચના આપવા માંગીએ છીએ કે લોકો આવે, સરકારના ગાઈડલાઈન મુજબ અમે બધી વસ્તુની વ્યવસ્થા રાખી છે, જેમાં હવે સેનેટાઈઝર છે, થર્મોમીટર છે અને બધાની ડિટેલ છે, બધું જ અમે રાખીએ છીએ। સિટિંગ વચ્ચે જે ડિસ્ટન્સ રાખવાનું છે સરકાર મુજબ એ પણ અમે કર્યું છે, અને અહીંયા જેમ કે નોટો અમે લઈએ છીએ, પૈસા લઈએ છીએ, તેના માટે હું અમે સુવિધા રાખી છે કે એમાંથી જમ્પ્સ જતા રહે એ બધી સુવિધા ધરાવી છે। સ્ટાફને બધી રીતે સેનેટાઈઝર, ગ્લોવ્સ, ટોપી, એપ્રન બધાની વ્યવસ્થા કરી છે અને બધાને સેનેટાઈઝર કરીને અંદર એન્ટર કરીએ છીએ। એના માટે અમારી એવી પ્રાર્થના છે કે લોકો, જેમ કે અમારા કસ્ટમરો છે, જે ધમધમાક ચાલતું હતું એ આગળ પાછું અમારું ચાલે, અને ઘણા સમયથી અમે દુઃખી છીએ કારણ કે આજે 70 દિવસનું લોકડાઉન છતાં અમે પાછું જેમ તેમ કરીને સ્ટાર્ટ કર્યું છે, અમારી પાસે સ્ટાફ નથી, ઓછા સ્ટાફે કામ કરીએ છીએ। તેના માટે હું એવું ધારું છું કે કસ્ટમર પણ અમારું સહયોગ કરશે, સરકાર મુજબ જેમ સરકારે કહ્યું છે કે બધાને ડિસ્ટન્સ રાખવું છે, તે અમારા કસ્ટમર પણ અમને સહયોગ કરશે, ડિસ્ટન્સ રાખશે, ને અમે મળીને પાછું જે રીતે સુરત ચાલતું હતું તે રીતે અમે સુરતને પાછું ધમધમાક ચલાવશું। જે ધ પાર્ક અમારું ઘણા સમયથી સારું, બહુ સારું હતું, તે પાછું ચાલશે। અને પૂછવા માંગીશ મેં તમને કે લોકડાઉન પહેલાં જે રૂટીન દિવસ હતા, તો આવી એ સમયે કેવી રીતના ગ્રાહકી જોવા મળતી હતી? એ સમય અમારું બહુ સારું હતું, વેઇટિંગમાં હતા કસ્ટમર, વેઇટિંગ થતું હતું, અમારું ધ પાર્ક આખું ફૂલ રહેતું હતું, પાર્કિંગની જગ્યા નહીં રહેતી હતી, બહુ સારું ચાલતું હતું। 70 દિવસ બાદ આજનો પ્રથમ દિવસ છે, શું આશા લગાવીને તમે ખોલી હતી અને શું સ્થિતિ છે? અમારે તો આશા એ જ હતી કે આટલા સમય પછી જે અમે ચાલુ કર્યું છે તો પબ્લિક આવશે, પબ્લિકો પણ ઘણા ઘરમાં બેઠા બેઠા થાકી ગયા છે, એ લોકો પણ એન્જોય કરશે, પણ સવારથી હમણાં એટલું કંઈ ખાસ નથી, જે ધારેલું અમે તે રીતે હમણાં નથી, પણ અમારી ઈચ્છા છે કે આગળ કસ્ટમર આવશે અને બધી રીતે એ લોકો અમને સહયોગ કરશે, અમે એનું સહયોગ કરશું ને પાછું અમારું ધ પાર્ક ઉજ્જવલ થશે અને બધી રીતે બધા સાચવણી રાખીને ચાલે। અને અમારા પણ માણસો ધીરે ધીરે જે ગામ ચાલ્યા ગયા છે, અમે બોલાવવા માંગીએ છીએ, પણ તકલીફ એ છે કે માણસોને બોલાવીએ કઈ રીતે બોલાવીએ, કઈ રીતે એને ક્વોરન્ટાઇન કરીએ, કઈ રીતે એને સ્ટાફમાં રાખીએ। બાકી બધા સ્ટાફનું પણ ડર છે અમને કે બહારથી બોલાવશું, સરકાર અમે એવું ધારીએ છીએ કે સરકાર કંઈ ગાઈડલાઇન્સ આપશે જેનાથી અમે બધા માણસોને બોલાવી શકશું અને એને રાખી શકશું ને આગળ ચાલીને અમારું ગ્રીની ધ પાર્ક પાછું ધમધમાક ચાલશે। ઉલ્લેખનીય છે કે હવે સરકાર દ્વારા છૂટછાટ અપાતા સુરતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે હવે વધુ છૂટછાટ મળી છે। તંત્રની સાથે લોકોએ પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। તંત્રની સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની તકેદારી નહીં રાખશે તો આગામી 15 દિવસમાં સુરતમાં કોરોના વિસ્ફોટ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। અઝર કુરેશી, 24 ન્યૂઝ।